વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. બાયડ તરફથી બાયડમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. બાયડના ડેમાઈમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. 48.75 લાખના રોકડ અને દાગીના ચોરાયા હોવાનું સામે આવ્યું છે. ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જ્વેલર્સની દુકાનમાંથી રોકડા અને સાથે જ સોનાની ચોરી સામે આવી છે. પોલીસ 3 થી વધુ ટીમ બનાવી અને તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 90,000 રૂપિયા રોકડા અને 17 કિલો ચાંદીની ચોરી કરવામાં આવી છે. 48.75 લાખ ના રોકડ અને દાગીના ચોરાયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. અરવલ્લી એસપીએ જિલ્લા એલસીબીને આ અંગે તપાસ સોંપી છે. જિલ્લા એલસીબી 3 અલગ અલગ ટીમો બનાવી અને હાલ તપાસની કામગીરી હાથ ધરી છે. બાયડના ડેમાઈમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંવાદદાતા મહેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર છે. મહેશ, જે રીતે ચોરીની ઘટના સામે આવી છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે, શું વધુ વિગતો? પોલીસ કઈ રીતે તપાસ કરી રહી છે? બિલકુલ ચોક્કસથી શિવાંગીની, બાયડ તાલુકાના ડેમાઈ ગામે આવેલ જે જ્વેલર્સની દુકાન છે ચામુંડા જ્વેલર્સ, તેમાં તસ્કરો ત્રાટક્યા હતા અને 49 લાખ જેટલા જે રોકડ અને દાગીના હતા, જે સોના ચાંદીના, તેની લૂંટ ચોરી કરીને તેઓ ત્યારે ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર જે ચોરીની ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડેમાઈ ખાતે પહોંચ્યા હતા અને જે તપાસ છે તે એલસીબીને સોંપવામાં આવી છે. એલસીબી દ્વારા જુદી જુદી 3 ટીમો બનાવવામાં આવી છે અને જે સીસીટીવી છે તેના આધારે તપાસ શરૂ કરી છે. જી ચોક્કસથી મહેશ, માહિતી બદલ આભાર. વાત કરીએ ચોરીની જે ઘટના સામે આવી છે, લગભગ 95 લાખની આસપાસના રોકડ અને દાગીનાની ચોરીની ઘટનાને જે ચોરો દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા જે અરવલ્લી જિલ્લા એસપી છે તેમના દ્વારા તપાસ એલસીબીને સોંપવામાં આવી છે.